યપાંગ પરિસ્પન્દેવી તદ્દ્યવસ્થિત સ્વામિનારાયણ સીમાન સ્વયંજીતરામ ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની પૂર્ણ કૃપાથી જૂનાળ દેશના અધિપતિ સોરઠનાથ દિંગોધણી એવા રાધારમણ દેવના દિવ્ય આશીર્વાદથી સરદારધામના આંગણે છેલ્લા દોઢેક વર્ષથી સુંદર ઘરસભાનું દિવ્ય આયોજન થયું છે આજે ઘરસભાની સાથે સાથે સ્વાગત પૂજન સમારોહ એનું પણ આયોજન છે આ બેવડો લાભ આજે બધા ભક્તો માણી રહ્યા છે આ દિવ્ય સભામાં અંતરિયા મિશ્રપ વિરાજમાં નિષ્ઠદેવ ભગવાન શ્રી હરી આ આખા આયોજનના પ્રેરક અને વક્તા શ્રી પરમપૂજ્ય સ્વામી શ્રી નિત્યસુરદતજી સ્વામી પરમ પૂજ્ય અમારા ગુરુજી પૂજ્ય કોઠારી સ્વામી પૂજ્ય બ્રહ્મસ્વામી સ્વામી પૂજ્ય પૂર્ણ સ્વામી બધા નવ દીક્ષિત સંતો અને વાલા ભક્તોને જાજા કરીને જય સ્વામિનારાયણ ઘણા સમયથી બધા ભક્તોની ઈચ્છા હતી કે આ દર્શન ક્યારે થાય આજે પૂરી થઈ આ દેશ છે ને એ ભગવી કંથાથી સંતોષ પામનારો દેશ છે શાંતિને અનુભવનારો દેશ છે જ્યાં સુધી ભગવી કંથાના દર્શન ન થાય ત્યાં સુધી ન તો શાંતિ થાય ન તો સંતોષ થાય એટલે ભગવી કંથાનો મહિમા યુગોથી આ દેશમાં ગવાતો આવ્યો છે અને યુગો સુધી ગવાતો રહેશે ક્યારેય મોડો પડવાનો જ નથી જ્યાં સુધી સંત ફરતા રહેશે સંસારમાં ત્યાં સુધી સંસાર સલામત રહેશે યાદ રાખજો ધર્મો રક્ષતી રક્ષિત આખો સંસાર રક્ષાયેલો છે તો ધર્મને કારણે અને ધર્મ સંતોથી રક્ષાયેલો છે જે દિવસે સંત નહીં હોય આ ભૂમિ ઉપર તે દિવસે સંસાર જ નહીં હોય એટલે સંત છે એ સંસારને ચલાવવા માટેનું સંસારને રાખવા માટેનું અનિવાર્ય માધ્યમ છે એ સંતોને આજે દીક્ષાનો સમારોહ પૂજ્ય સ્વામીએ યોજ્યો છે એ બદલ પૂજ્ય સ્વામીના ચરણમાં કોટી કોટી વંદન કે એમને ભગવી દીક્ષાનો કેટલો મહિમા છે ભગવી દીક્ષાનો મહિમા જેને હોય ને એ બીજાને મહિમા સમજાવી શકે અને હરેક વ્યક્તિ ભગવી દીક્ષાનો મહિમા સમજતો થઈ જાય તો આખી દુનિયામાં કોઈ દુઃખી ન થાય એટલા માટે કે સદ્ધર્મનું રક્ષણ એમના માધ્યમથી થાય છે પરમાત્માના સ્વરૂપનો મહિમા એમના માધ્યમથી લોકોને સમજાય છે અને મહિમા સમજે સદ્ધર્મનું પાલન કરે તો મોક્ષ થાય મનુષ્ય જીવન સાર્થક બને અને સર્વેને શાંતિનો અનુભવ થાય તો શાંતિ માટે આત્માના શ્રેયને માટે આ બધું જરૂરી છે એટલે ભગવાન સ્વામી ભગવી ફોજ લઈને આવ્યા હતા નહીં તો એકલા ન આવે પણ અક્ષરધામમાં મિટિંગ કરી ત્યારે જ કહ્યું હતું ગોપાલંત સ્વામી મુક્તાન સ્વામી બધા મોટા મોટા સંતો જે પધાર્યા હતા એ બધા મુક્તો જ હતા એમને કહ્યું હતું કે તમે બધા સાથે ચાલો ત્યારે સંતોએ કહ્યું હતું કે મહારાજ અમારી શું જરૂર છે આપ જાઓ આપને ઓળખશો એટલે અહીંયા આવશે મહારાજ કે અમે જઈશું ને અમે ઓળખાવશું ને તો કોઈ નહીં ઓળખે તમે આવીને ઓળખાવશો ને ત્યારે અમને ઓળખશે અને મહારાજ આવ્યા પછી કહેતા અમને મળેલા છે એના કરતા સંતોને મળેલા છે ને એ શ્રેષ્ઠ હરિભક્તો છે મહારાજ એટલું બધું ન સમજાવી શકે પોતાનો મહિમા એટલું બધું ન ગાઈ શકે એટલી બધી ધર્મની વાતો ન કરી શકે અમુક મર્યાદા આડી આવતી હોય સંતો તો બાપ તળીયેથી લે તળિયેથી અને મૂકે જ નહીં તમે જ્યાં સુધી આ ન પાડો ત્યાં સુધી સંતો મૂકે જ નહીં એવી રીતે સંતો સમજાવી સમજાવી અને લોકોને ઘડે છે અને ભગવાનને શરણે કરે છે એટલે ઠાકોરજીને સંતો બહુવાલા છે ને એટલે કહેવું છે કે સંત મમ હૃદય નરનાયણ ભગવાનના આશ્રમે ગયા ત્યારે ભગવાને કહ્યું કે તમે બહુ વાલા છો શું કામ તો કે બૌધિયંતુ અગ્નજીવાશ્ય કૃપયા મુક્તિ સાધન તમે અગ્નજીવાત્માઓને મુક્તિનું સાધન બતાવો છો મારા સ્વરૂપનું જ્ઞાન આપો છો એટલે તમે મા વાલા છો સંતોનું કર્તવ્ય છે ભગવાનની ઓળખાણ કરાવી સદ્ધર્મોનું પાલન કરવું બીજાને પાલન કરાવવું એટલા માટે ભગવાન ભૂમિ ઉપર સંતોને લેવા હતા અને સંતોની આ પરંપરા ચાલુ રાખી છે પરમ પૂજ્ય મહારાષ્ટ્રને આદેશ કર્યો છે કે તમારે સંતોને એટલે મૂકશું દીક્ષા આપી દીક્ષા લેશે ભાગવતી દીક્ષા ધારણ કર્યા પછી પોતે ભજન કરશે અનેકને ભજન કરાવશે નવ પલ્વિત આ સંપ્રદાય છે અને કાયમીને માટે નવ પલ્લવિત રાખવો છે પાંદડે પાંદડે સ્વામિને ભગવાનનું નામ લેવડાવવું છે અનંત આત્માઓનું શ્રેય કરી મનવારો ભરી જાવી છે આવો ભગવાનનો સંકલ્પ ભગવી ફોજથી જ પૂરો થાય એટલે ઠાકોજી આ એક અંગ સ્થાપ્યું છે છ અંગ એ લોકો એક મુખ્ય અંગ છે સંતે અને આજ તમે જોવો છો દર્શન કરો છો અહીંયા બેઠા બેઠા દર્શન કરો છો ઓનલાઈન ઉપર બધા દર્શન કરતા હશે આવું બધું સ્ટેજ ગુલાબનો બગીચો ખીલો એવું સ્ટેજ ખીલી ગયું છે લોકોને ત્યાં બેઠા બેઠા આંતરમાં આનંદ થતો હશે શું બગીચો ખીલો આની સુગંધ સર્વત્ર પ્રસરતી હશે આજ દેશ વિદેશમાં આ કથા જાય છે ને જ્યાં જ્યાં બેઠા બેઠા લોકો દર્શન કરતા હશે ને ત્યાંને સુગંધ આવતી હશે તો સુગંધ પ્રસરાવે ને એ જીવનની સાર્થકતા છે આ ભગવી આ સંસારમાં સુગંધ પ્રસરાવવા માટે ભગવાન શ્રીરીએ રાખી છે અને પરંપરામાં સ્થપાતી રહી છે ભગવાન શિયર્ય નિયમો બાંધા છે સંતોના લક્ષણો પૂછાતા મા ભક્તિદેવીએ હરિગીતામાં ભગવાને લક્ષણો કહ્યા છે પંચોતેર લક્ષણો કહ્યા છે સેવન્ટી ફાઇવ લક્ષણો આ લક્ષણો પ્રમાણેના સંતો હોય તો મા એના દર્શનથી એના સ્પર્શથી એને નમસ્કાર કરવાથી એનું પૂજન કરવાથી અને ભોજન કરવાથી અનંત જન્મોના પાપ બળીને ખાખ થઈ જાય અમને કહેતા આનંદ થાય છે ભગવાનની કૃપાથી મહાપુરુષોના રાજીપાથી અને જેતપુરમાં બહુ અમે પરંપરાના મોટા સંતોને સેવા છે એમની સાથે રહ્યા છે બધા સંતો સાથે જ હતા જેતપુરમાં બહુ બધા સાથે રહ્યા છે મોટા સ્વામી વચનસિદ્ધ પુરુષ હતા એવા મહાન સંતોના આશીર્વાદથી અને આજે તે પૂજ્ય સ્વામી પૂજ્ય નિત્યસ્વરૂપ સ્વામી એ બધા સંતોની નિશ્રામાં આ બધા જે નવ સંતો દેખાય છે ભગવાનની બાંધેલી મર્યાદાને સારધાર પાળી રહ્યા છે એ બહુ મોટો બેનિફિટ છે સંત તો હોય પણ જ્યાં સુધી સાધુતાના લક્ષણો ન શીખે ત્યાં સુધી એ સંતથી નવનિર્માણ નહીં થાય સર્જન નહીં થાય અને સાધુતાના લક્ષણો યુક્ત સંતો ગમે ત્યાં બેસે લોકો દોડી દોડીને પાસે આવશે ભક્તિ કરે પાતાલ મેં ઓર પગટ હોત આકાશ દાભી દૂબી ન રહે કસ્તુરી કી બાસ જેમ સુવ્રત મહર્ષિ જગન્નાથ પુરી ગયા ત્યાં કોઈ ઓળખતા નહોતા સ્વામિનારાયણ ભગવાનને સંપ્રદાયને પણ સ્વામીની સાધુતાને કારણે લોકો દોડતા દોડતા આવ્યા અને ભગવાનની કથા સાંભળવાના માટે તત્પર બન્યા શું કામ એમની સાધુતા હતી એટલે એમ સંતોની સાધુતાથી લોકો ગમે ત્યાંથી દોડતા દોડતા આવશે અને એમની વાતમાં વિશ્વાસ રાખીને એ પ્રમાણે વર્તશે તો સાધુતા એની વર્તન વાતો કરે છે આ બધા સંતો વર્તનવાળા સંતો છે એને કારણે દેશ વિદેશમાં આજ ભગવાન સ્વામિનારાયણનો ડંકો વાગી રહ્યો છે ભગવાન શ્રી હરી સંતોની સાથે છે એમાં રહીને ભગવાન જ બોલે છે માટે લોકોના હૃદયમાં હા પડી ગઈ છે આ વાત સાચી છે આજે કેવો કળીકાળ ચાલે છે ડિજિટલ યુગ ચાલે છે ઇન્ટરનેટનો યુગ ચાલે છે રજોગો ભયંકર વાતાવરણ સારા વિશ્વને ભરખી રહ્યું છે એવા વાતાવરણમાં રહે અને આવું સતયુગી વાતાવરણ જ્યારે પ્રસરતું હોય ત્યારે ભગવાન સામેનું પ્રત્યક્ષ પણ હોય હોય અને હોય જ એ વિના ક્યારેય આ શક્ય ન બને તમે વિચાર કરો સામે વાતોમાં લખ્યું છે આજે વીસ વીસ વર્ષના યુવાનો આવા રજોગુણી યુગમાં કળિયુગી વાતાવરણમાં ભર યુવાની અવસ્થામાં અને બધી રીતે કેપેબલ હોય આમાં ઘણા સંતો એવા છે જે ઇંગ્લિશ કડકડાટ બોલી શકે છે સંસ્કૃત કડકડાહટ બોલી શકે છે સંગીતમાં માસ્ટર બધી રીતે કમ્પ્લીટ અને ઘરે બધું હોવા છતાં આમ દામઠામ બધું હોવા છતાં એકના એક હોવા છતાં બધું ઠોકરે મારી અને ભગવાનને ભેટવાને માટે જ્યારે આવ્યા હોય ત્યારે એક વાત તો નક્કી છે કે ભગવાન સ્વામિનાનું સર્વોપરીપણું છે નહીં તો વીસ વર્ષના યુવાનને ઘર છોડતા હિંમત ચાલતી હશે મન થતું હોય છે પણ મનને મારીને ભગવાનને ભેટવાનું જ્યારે આ આ બધા સંતોના અંતરથી ઉગ્યું છે ત્યારે ભગવાન શ્રીહરી એમના ઉપર વૈરસ્યા કૃપા કરી અને સ્વામી કહ્યું પચીસ પચીસ વર્ષના વાણા ગયા પછી પણ આખી એને નવ દીક્ષા મળી ભાગવતી દીક્ષા મળી અને ભગવાનની ચૂંદડી ઓઢી અને ભગવાનને વરી ચૂક્યા તમારા ગ્રહસ્થાશ્રમમાં જેમ તમે એન્ગેજમેન્ટ કરો ત્યારે હરખ હોય પણ જ્યાં સુધી મેરેજ ન થાય ત્યાં સુધી અતિશય આનંદ ન થાય એમ સંતો જ્યારે પાર્સદ થવા આવે સફેદ કપડાં પહેરે એ એંગેજમેન્ટ છે પણ દીક્ષા છે નહીં તો બાપ મેરેજ છે ઠાકોરજીની સાથે મેરેજ થયા છે એવી દીક્ષાનો આ સમારોહ છે ખૂબ ખૂબ આનંદ છે બધા ભક્તોના હૃદયમાં સંતો તો રાજી હોય જ કારણ કે એમને આ ઘણા વર્ષોના વાણા વાયા પછી લાભ મળ્યો છે એટલે ખૂબ હરખ છે અંતરમાં અને એમનો અરખ કાયમીને માટે ટકી રહે ભગવાન શ્રીના ચરણો પહેલાં તો પ્રાર્થના કરીએ સાધુતાયુક્ત જીવન કાયમીને માટે રહે બધા મહાપુરુષો એવા આશીર્વાદ આપે એમના માધ્યમથી અનેક લોકોને ભગવાનની ઓળખાણ થાય અનેક લોકોના જીવનમાં ક્રાંતિ આવે ભલે ગમે તેઓ યુગ ચાલતો હોય એ તો બહારનું વાતાવરણ છે અંતરમાં એ સતયુગ ત્રેતા વગેરે વગેરે યુગો ફરતા હોય છે બહાર ગમે તે યુગ હોય સતયુગની વારીમાં રાવણ જેવા એ અસુરો હતા એમ અત્યારે કળિયુગ ચાલે છે તેમ છતાંય સતયુગી વાતાવરણ હશે તો ત્યાં ભક્ત હૃદય હશે એવું ભક્ત હૃદય કાયમીને માટે પોતાનું રહે અને અનેકને એ હૃદય કરવા માટે પ્રેરિત કરી શકે એવી ભગવાન એમની પર કૃપા વર્ષાવે એવી ભગવાનના ચણમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપણને જે મહોત્સવ આવી રહ્યો છે ડિસેમ્બરમાં એટલે બહુ સમય બહુ સારો છે સ્વામી કહેતા હતા ભગવાન પહેલી વખત અહીં પધારે આપણે બે હજાર બેમાં ઉત્સવ કર્યો હતો ઇન્ટરનેશનલ ઉત્સવ ત્યારે બસો વર્ષનો ઉત્સવ હતો એ જ તારીખને એ જ ટાઈમ છે પાછો આ પ્રતિષ્ઠા મહોત્સવનો એટલે આખો દેશ આખું વિશ્વ બહુ આમંત્રણ અત્યારથી શરૂ થઈ ગયા છે અને બધા ભક્તો રાહ જોઈ રહ્યા છે પણ એના માટે ભગવાનને પ્રાર્થના કરીએ કોરોના આપણને હેરાન ન કરે એ મહામારીની બીક થોડી થોડી છે પણ ભગવાનની કૃપાથી કદાચ ન આવે તો વિશ્વય બચી જાય અને ઉત્સવ રંગે ચંગે ઉજવાય અને બધા સંતો આ તે દિવસે સંતો હામશે નહીં ક્યાંય ગમે એવડું મોટું સ્ટેજ બનાવે છે ને તોય ઘડશે ત્રણસો ફૂટનું સ્ટેજ રાખ્યું છે પણ તોય ઘટશે એટલા સંતો આવવાના છે કારણ કે બે દેશના આવશે નરના દેવ એ દેશના આવશે અહીંયા ભજ ભુજના બધા આવવાના છે એટલે એટલા બધા સંતો આવશે કે તમે જોઈને જ આંખો તમારી ટાઠી થઈ જશે અને એ ટાઠો આંખો ટાઢી થશે અને કાયમી ટાઢો રહેશે એવો દિવ્ય મહોત્સવ ઉજવવાનો છે એના માટે ખૂબ દાન આવી રહ્યું છે અને કાયમીને માટે આ બધું લાઈવ શરૂ રહેવાનું છે ભક્તો જે બાકી હોય ખૂબ દાન કરીને આ ઉત્સવનો કારણ કે વર્ષોથી આ શિખરની શિખર તો ચડી જતા પ્રતિષ્ઠાની રાહ જોતા હતા એટલે હવે જ્યારે વીસ વર્ષ પછી આવો પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાનો હોય ત્યારે બધા ભક્તોના અંતરમાં આનંદ હોય જ એટલે રંગે ચંગે ઉત્સવ ઉજવાય ખૂબ દાન પુણ્ય કરી અને આપણી સંપત્તિને સાર્થક કરી લઈએ ભગવાનને ખૂબ વાલા થઈ શકીએ ભગવાનનું મંદિર છે ભગવાન ભગવાન પ્રતિષ્ઠા એમાં પામવાના છે એમાં આપણું કંઈ પણ વપરાશે તો ઠાકોરજી સીધું અક્ષરધામમાં એને જમા કરશે અને ઠાકોરજીના ચરણમાં જમા થઈ ગયું એટલે આપણો ત્યાં વાસ થઈ ચૂક્યો એટલે પોતાના આત્માના શ્રેયને માટે એ ઉત્સવમાં તે તન મન ધનથી સેવા કરી અને ખૂબ દીપે એવા પ્રયાસો આપણે બહુ સાથે મળી બધા સાથે મળીને કરીએ એવી ભગવાન શ્રી આપણને સૌ કોઈને સદબુદ્ધિ આપે સમજણ આપે એ શબ્દોની સાથે મારી વાણીને વિરામ આપું છું जय अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए